તારીખ 7 એપ્રિલ, આજનો દિન મહિમા, આનંદ શંકર ધ્રુવ. આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ઈસવીસન 1869માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દરમિયાન જ પિતાએ તેમને ઉત્તર ભારતના પંડિતો પાસે હિન્દુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. એમએ LLB થઈ એમણે ગુજરાત કોલેજમાં સંસ્કૃતના અધ્યાપકનું સ્થાન શોભાવ્યું. પોતાની તેજસ્વી કલમ વડે વસંતને ગુજરાતની સંસ્કારિતાનું પ્રતિનિધિ બનાવ્યું. ધીમે ધીમે તે જ દિશામાં આગળ વધતા ભારતભરની તત્વજ્ઞાન પરિષદનું પ્રમુખ સ્થાન તેમને પ્રાપ્ત થયું. પછીથી બનારસ યુનિવર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી હિન્દુ ધર્મ, નીતિ, શિક્ષણ, રામાનુજ ભાષ્ય વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાક્યુલર સોસાયટીને ભેટ આપ્યું. તેમાં 10,000 જેટલા ઉત્તમ પુસ્તકો અને સામયિકો સમાવિષ્ટ થયા હતા. લોકમાન્ય ટિળકની તેમના પર ઘેરી છાપ પડેલી. ગોર્ધનરામ ત્રિપાઠી, આચાર્ય કૃપલાણી, મહાત્મા ગાંધી જેવા અનેક વિદ્વાનો સાથે તેમને આત્મીય સંબંધો બંધાયા અને છેવટ સુધી ટકી રહ્યા. બહુશ્રુત વિદ્વાન આનંદ શંકર ધ્રુવનું તારીખ 7 એપ્રિલ 1942 રોજ નિધન થતા મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું, આનંદ શંકર કેવળ ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતવર્ષના આભૂષણ હતા. તેમની મધુર વ્યક્તિત્વની ઊંડી છાપ મારા પર પડી છે.